મહીસાગર જિલ્લાના મલેકપુર પાસેથી કતલ કરવાના ઈરાદે પશુ ભરી લઈ જવાતા મહિન્દ્રા પિકઅપ ગાડી તથા ટાટા એસી ગાડી તથા બળદ નંગ 4 પકડી પાડતી લુણાવાડાના ટાઉન પોલીસ કર્મચારીઓ. મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાકેશ બારોટ સાહેબે કતલખાને જતા પશુઓની કતલ પ્રવૃત્તિને અટકાવવા કાયદેસરની કડક અમલવારી કરવા સૂચના કરતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એનવી પટેલ સાહેબના માર્ગદર્શન તથા સૂચના મુજબ લુણાવાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીબી પટેલ સાહેબ તથા લુણાવાડા પોલીસ સ્ટાફના એએસઆઈ અનુપસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અજીતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ માધવસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ લુણાવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી પટેલ સાહેબનાઓને અંગત બાતમીદારની હકીકત મળેલ કે મહિન્દ્રા પિકઅપ ડાલામાં 2 બરત ભરી તથા 1 ટાટા એસીમાં 2 બરત ભરી ભાગલિયા તરફથી મલેકપુર થઈ નીકળનાર હોય જેવી બાતમી હકીકતના આધારે મલેકપુર ચોકડી નાકાબંધી વાહન ચેકિંગમાં ઊભા હતા. દરમિયાન ટાટા પિકઅપ તથા ટાટા એસી આવતા તેને ઊભું રાખવાનો ઇશારો કરતા સદર વાહન ચાલકો તેનું વાહન ઊભું રાખેલ નહીં અને નાસી જવાની કોશિશ કરતા પીછો કરી પકડી પાડે અને ચેક કરતા બરદ નંગ 4 કૃતતાપૂર્વક દોરડાથી આંટી મારી બાંધી એકબીજા ઉપર પડેલા જણાયેલા હોય તેમજ ડાલાઓમાં ઘાસચારો કે પાણી માટીની સગવડ રાખેલ ના હોય અને બરદ ક્યાંથી ક્યાં લઈ જવાના છે તે બાબતે પૂછપરછ કરતા ડ્રાઈવરે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં. સદર આરોપી પાસે બરદ ભરવા માટેનું તેની પાસે કોઈ આધાર પરમિટ રજૂ કરેલ નહીં અને સદર આરોપીઓ શૈલેષભાઈ પર્વતભાઈ રાવત, ભૂપતભાઈ રૂપાભાઈ તાવ્યાડ, સોમાભાઈ નાથાભાઈ રોધ, મંગલભાઈ સાબુરભાઈ ડામોર તમામ રહે બચકારિયા તાલુકો કડાડાનાઓએ ગેરકાયદેસર રીતે બરદ નંગ 4 કિંમત રૂપિયા 60,000 તેમજ વાહનોની કિંમત રૂપિયા 4,50,000 કુલ કિંમત રૂપિયા 5,10,000 મળી જતા પકડાઈ જઈ ગુનો કરેલ હોય જેથી તેઓના વિરુદ્ધમાં આઈપીસી કલમ 279(114) તથા ધી ગુજરાત પ્રાણી કુરતા નિવારણ અધિનિયમ 1917ની કલમ 6(4)(8)(10) તથા ગુજરાત પ્રાણી કુરતા નિવારણ પશુ અધિનિયમની કલમ 1960ની કલમ 11(1)(f) મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે. દિલીપ બારિયા, ZSTV, મહીસાગર.